सौराष्ट्र यूनिवर्सिटी बीबीए और बीकॉम की परीक्षा पेपर लीक थे बाद सत्ताधीशों एक्शन में आया। सौराष्ट्र यूनिवर्सिटी पदाधिकारी पुलिस कमिश्नर राजू भार्गव ने मळ्या अने समग्र मामले फरियाद नोंधावी। भक्तिनगर पुलिस स्टेशन में जाणवा जोग फरियाद दाखिल करवामां आवी। एटलू ज नहीं, परीक्षा लेवामां निष्फळ रहेला सत्ताधीशोए हवेनी तमाम परीक्षाओं में क्यूआर कोड साथेनुं पेपर काढवानो निर्णय लीधो। એટલું જ નહીં, હવેથી તમામ પરીક્ષાના પ્રશ્નપત્રોની હાર્ડ કોપી મોકલવામાં નહીં આવે। તમામ કોલેજોને પ્રશ્નપત્રની સોફ્ટ કોપી મોકલવામાં આવશે। યુનિવર્સિટીના સત્તાધીશો પ્રમાણે બીબીએનું પેપર તાત્કાલિક નવું તૈયાર કરાયું। બીબીએની પરીક્ષા રદ નથી કરાઈ, પરંતુ બીકોમની પરીક્ષા રદ કરાઈ અને બીકોમના પેપરની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરાશે। બીબી અને બીકોમ પેપરની કોપી એક દિવસ પહેલા મીડિયા પાસે પહોંચી હતી। મીડિયા પેપરની કોપી પોલીસને સોંપી, જે બાદ પોલીસે યુનિવર્સિટીના સત્તાધીશોને તેની જાણ કરી, જે બાદ સત્તાધીશો એક્શનમાં આવ્યા અને બીબીએનું પેપર રાતોરાત બદલ્યું। પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા રાતોરાત નવું પેપર તૈયાર કરવામાં આવ્યું। સવારે 5:30 કલાકે તમામ કોલેજોને ઈમેલ મારફતે તેની જાણ કરવામાં આવી હતી। મહત્વનું છે કે સ્પર્ધાત્મક અને કોલેજ સહિતની પરીક્ષાના પેપર ફૂટવાનો સિલસિલો થોડા સમય માટે થંભ્યો હતો, પરંતુ હવે ફરીથી પેપર લીક કૌભાંડ શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે। આજે બીબીએ સેમેસ્ટર 5નું ડાયરેક્ટ ટેક્સ્ટનું પેપર, બીકોમ સેમેસ્ટર 5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ 1નું પેપર લીક થયું હતું।